નમસ્કાર, હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના જ ભાગરૂપે ભરૂચના આંબેડકર ભવન ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા નામાંકિત મહિલાઓ અને સામાજિક કાર્યકર્તાઓનો સન્માન સમારંભ ઉજવાયો. શિવણની તાલીમ લઈ રહેલી તાલીમાર્થીઓને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંગીત નાટક એકેડેમીનો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન નેશનલ યુવા પુરસ્કાર એવોર્ડ દિલ્હી ખાતે એનાયત કરવામાં આવેલી છે. એવા જાનકીબેન મીઠાઈવાલા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામના ઉર્વશીબેન દુબે કે જેઓએ પાયલટ બની ભરૂચની શોભા વધારી છે. ભરૂચમાં સોશિયલ વર્કર તરીકે 25 વર્ષથી કાર્ય કરે છે અને ઘરેલુ હિંસાદાયક રેપ, છેડતી અને અપહરણ જેવા કેસોમાં ભોગ બનનારને કાનૂની મદદ પણ કરે છે. સાથે જ વર્ષ 2016માં વુમન એમ્પાવરમેન્ટનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ છે. એવા જ પ્રેમિલાબેન વરમોડા, જેસીઆઈના પૂર્વ પ્રમુખ દિશા ગાંધી, ઇનર વર્લ્ડ ક્લબ ઓફ ધ ભરૂચના પ્રેસિડેન્ટ ચિંતનબેન ટોલાટ, ભરૂચની દીકરી જેને સ્પેશિયલ ખેલ મહાકુંભ ગોળાફેંક તેમજ ચક્રફેંકમાં પ્રથમ સ્થાન મેળવ્યું તેમજ ગુજરાતમાં ત્રીજા ક્રમ હાંસિલ કર્યો છે એવા ભરૂચનું નામ પણ રોશન કર્યું છે એવા પૂજાબેન ચોકસી સશક્ત અને મજબૂત સમાજસેવિકા તરીકે જાણીતા છે. જાનવીબેન ભટ્ટ, ડૉક્ટર આરતી શ્રોફ જેઓ આ કાર્યક્રમ થકી જ ભરૂચના નામાંકિત મહિલાઓને સામાજિક કાર્યકર્તાઓનો પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સ્વાગત પણ કરાયું છે. આ કાર્યક્રમમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, સાયબર સેલના મહિલા પીઆઈ મહેરિયા, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, જનહિતાર્થ ચેરિટેબલના ઉપપ્રમુખ જિજ્ઞાસાબેન ગોસ્વામી તેમજ ટ્રસ્ટના સભ્યો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરસ અહીંયા બહેનોનું સન્માન થયું, ખાસ કરીને આપણા પાયલોટ બેનની વાત બહુ ટચી હતી કે કેટલો પુરુષાર્થ થયો અને કેટલી તકલીફો વચ્ચે એક ગામમાં જ એક દીકરી આવતી હોય તો એની શું વેદના હોય, એની શું તકલીફો હોય, એના પેરેન્ટ્સની શું તકલીફ હોય, એ ટચી મોમેન્ટ કહેવાય એમ કહી શકાય. અને એવા સંઘર્ષ સાથે જય હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનો હું આભાર માનું છું કે એમણે અમારા ડીએસપી સાહેબને આમંત્રિત કર્યા છે. કદાચ અમારા સરને સાંભળ્યા હોત તો આપનો ઉમંગ ખૂબ વધી જાત, પણ એમના પ્રતિનિધિ તરીકે હું આવી છું. સરનો થોડો બિઝી શેડ્યુલ છે. હાલના આપણા જે ડીએસપી સાહેબ ડૉક્ટર લીના પાટીલ સાહેબ છે, તેઓ અગ્રેસર જે કામ કરી રહ્યા છે એમાં મહિલાઓને સેન્ટરમાં રાખીને કામ કરે છે, બીજા નંબર પર બાળકો અને ત્યારબાદ વૃદ્ધો. ખૂબ જ લાગણી સહજ સર કામ કરી રહ્યા છે અને ખૂબ જ ઇફેક્ટ જ ભરોસો રાખીને કામ કરવું, મતલબ જે રીતે અમે આ ફિલ્ડમાં હું આવી છું મારા પેરેન્ટ્સના બધાના સપોર્ટથી, તો જ્યાંથી હું બિલોંગ કરું છું ત્યાંથી આ વસ્તુ કરવી તો થોડીક ઇમ્પોસિબલ હતી જ. અમે મારા પેરેન્ટ્સ અને બધા ભેગા થઈને બહુ જ પ્રોબ્લેમ ફેસ કર્યા છે, બટ કંઈ મેટર નથી કરતું. લાસ્ટમાં જ્યારે બી તમને તમારું જે જોતું હતું ગોલ એ મળી રહ્યું. હું હવે કહેવા જઈશ તો મારી જે બી અત્યાર સુધીની અચીવ કરવા માટેનો જેટલા બી પ્રોબ્લેમ્સ, તો હા એ ટાઈમે